મારું નામ દર્પણી નાની છે અને હું વડોદરા ગુજરાતથી છું. હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને સાથે સાથે મેં ગ્રેજ્યુએશનમાં બીકોમ કર્યું છે. મેં ચેસ રમવાની શરૂઆત સાલ 2008 કરી અને એની પ્રેરણા મને એવી રીતે મળી કે હું એકચ્યુઅલી મારું જે આખું ભણતર છે એકેડેમિક્સ એ બધું નોર્મલ સ્કૂલમાં થયું, એટલે બધા બાકીના વિદ્યાર્થીઓ દેખતા હતા અને હું એકલો જ બ્લાઇન્ડ સ્ટુડન્ટ હતો ત્યાં. તો જ્યારે બીજા છોકરાઓ રમતા પ્લેગ્રાઉન્ડ પર ત્યારે એવી કોઈ રમત ન હતી જે હું રમી શકું. તો અમે છે ને જે લોકલ બરોડામાં બ્લાઇન્ડ વેલફેર એસોસિએશન છે ત્યાં ગયા અને ત્યાં અમને જાણ થઈ કે ચેસબોર્ડ, એક સ્પેશિયલી ડિઝાઇન ચેસબોર્ડ આવે છે જેના પર એક દૃષ્ટિબાધિત વ્યક્તિ રમી શકે છે. અને ચેસ એકમાત્ર એવી રમત છે જે એક બ્લાઇન્ડ પર્સન સાઇટેડ જોડે, એટલે દેખતા વ્યક્તિ જોડે રમી શકે અને એમાં કોઈ રૂલ્સનું કે કોઈ પણ પ્રકારનું ફેરફાર હોતું નથી. તો એ રીતે મને ચેસની પ્રેરણા મળી અને શરૂઆતમાં મેં મુકુંદ ભટ્ટ સર કરીને છે બરોડામાં, એમની પાસે કોચિંગ લીધું અને ઝહીરભાઈ કરીને છે, ઝહીર વાટકર, તો એમની પાસે પણ કોચિંગ લીધું અને એમના માર્ગદર્શન મળ્યા પછી મેં એક ડિસ્ટ્રિક્ટ ઓપનમાં, એટલે 2 મહિનાની કોચિંગ પછી મેં ડિસ્ટ્રિક્ટ ઓપનમાં પાર્ટિસિપેટ કર્યું અને ત્યાં મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. અને એ ટુર્નામેન્ટમાં બધા બાકીના પાર્ટિસિપન્ટ્સ દેખતા હતા અને હું એકલો બ્લાઇન્ડ પાર્ટિસિપન્ટ હતો. તો એ જે આપણે જ્યારે ફર્સ્ટ ટુર્નામેન્ટ રમી અને હાથમાં ટ્રોફી હોય 13-14 વર્ષની ઉંમરે, તો એ સૌથી મોટું પ્રોત્સાહન હોય છે આગળ વધવા માટે. અને મારા પેરેન્ટ્સ હંમેશા મારી સાથ રહ્યા છે અને લાઈક દરેક ટુર્નામેન્ટમાં મારી મમ્મી મારી સાથે ટ્રાવેલ કરે છે, એ જ મને કંપની આપે છે દર ટુર્નામેન્ટમાં, અને પિતાજીનું પણ ખૂબ સપોર્ટ રહ્યો. હું 2010 યંગેસ્ટ બ્લાઇન્ડ નેશનલ ચેમ્પિયન બન્યો અને એ રેકોર્ડ આજ સુધી પણ છે, એટલે 16 યર્સની એજમાં મેં નેશનલ બ્લાઇન્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. એના પછી 2013 વર્લ્ડ જુનિયર બ્લાઇન્ડ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેં જીત્યું બેલગ્રેડ સર્બિયા ખાતર. અને ઓલ ઇન્ડિયા ઓપન એટલે સાઇટેડ ટુર્નામેન્ટમાં જે રેટિંગ કેટેગરી હોય છે બિલો 2200, એમાં હું સેકન્ડ હતો, અમદાવાદ ખાતર યોજાયેલી હતી. તો આમ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કેટલીક સફળતા મળી. અને હાલમાં રીસેન્ટ એટલે જસ્ટ લાસ્ટ વીકમાં એશિયન પેરાગેમ્સ જે ચાઇના ખાતર યોજાયેલી હતી એમાં મને 2 ગોલ્ડ મેડલ મળ્યા, તો એ ખૂબ ગૌરવની વાત હતી અને એ આજ સુધીની સૌથી મોટી સફળતા છે મારી માટે. અને આગળ હું ચેસમાં ઇન્ટરનેશનલ માસ્ટર નું ટાઇટલ મેળવવા ઈચ્છું છું અને જો હું ઇન્ટરનેશનલ માસ્ટર બનું તો એ ખાલી ઇન્ડિયામાંથી નહીં પણ એશિયામાં ફર્સ્ટ બ્લાઇન્ડ પર્સન હશે જે ઇન્ટરનેશનલ માસ્ટર બની શકે, એટલે ઇન્ટરનેશનલ માસ્ટરનું ટાઇટલ હશે, તો એ મારી ઈચ્છા છે. અને એના પછી ગ્રાન્ડ માસ્ટર. તો આ ટાર્ગેટ છે ચેસ માટે. અને સાથે સાથે જે હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું તો એમાં પણ હું એક કન્સલ્ટન્સી ફર્મ ખોલવા ઈચ્છું છું. હું એવું માનું છું કે જે આપણે કહીએ છીએ કે દિવ્યાંગ વ્યક્તિ હોય છે તો એમને દરેક મેઇન સ્ટ્રીમમાં, એટલે જે પણ ડિસેબલ્ડ વ્યક્તિ છે એમને મારે છે ને મેઇન સ્ટ્રીમમાં ઇન્ટિગ્રેટ કરવા છે. એટલે કારણ કે મારું ભણતર નોર્મલ સ્કૂલમાં થયું અને હું એને સૌથી મોટું કારણ માનું છું કે મેં જીવનમાં જે પણ નાની મોટી સફળતા મેળવી છે, આઈ થિંક એ બહુ અગત્યની વસ્તુ હતી કે શરૂઆતથી હું સામાન્ય ધારામાં મારો સમાવેશ થયો. તો એ હું દરેક ડિસેબલ્ડ વ્યક્તિ માટે કરવા માંગીશ કે એ લોકોનું પણ સ્ટાર્ટિંગથી, કે જ્યારે એમનું ચાઇલ્ડહુડ હોય છે એ એમનું મુખ્ય ધારામાં સમાવેશ થાય, ખાલી એકેડેમિક્સમાં નહીં પણ સ્પોર્ટ્સમાં પણ. અને જ્યારે એવું થઈ શકશે ત્યારે જ આપણે જે કહીએ છીએ કે ઇન્ક્લુઝિવ સમાજની એક નીવ મૂકાશે અને ઇન્ક્લુઝિવિટી પ્રમોટ થશે.